એ અને બી બે એવી નિરપેક્ષ ઘટનાઓ છે કે જેથી પી એ આપેલું છે પી ઓફ બી આપેલું હોય તો નીચેનામાંથી શું સાચું છે જો આમાંથી કંઈ પણ મેળવવું હોય તો મારે એક વાત મેળવી પડશે એ શું પી એ છેદ બી તો એ હું મેળવું પી ઓફ એ છેદ બી પણ નિરપેક્ષ ઘટનાઓ છે તો એ તો શું થશે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી આવું થશે ચાલો પી એ છે વન બાય થ્રી પી ઓફ બી છે વન બાય સિક્સ તો આ થયું વન બાય એટીન હવે એક પછી એક વિકલ્પ લેતા જઈએ ચાલો વિકલ્પ એ આપેલું શું છેદ ડેશ નિરપેક્ષ ઘટના હોય તો હું શું લખું પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ડેશ અને છેદમાં શું થશે પી ઓફ બી ડેશ ચાલો પી ઓફ એ પી ઓફ એ તો કેટલું થશે તો એ થશે વન બાય થ્રી તો આ થયું વન બાય થ્રી પી ઓફ બી ડેસ બીડેસ એટલે વન માઇનસ પી ઓફ બી તો એ તો શું થયું વન માઇનસ વન બાય સિક્સ અને છેદમાં પણ શું થશે વન માઇનસ વન બાય સિક્સ તો આ થયું વન બાય થ્રી ચાલો આમ તો આ બંને તો સરખા જ છે સીધા જ કેન્સલ કરીએ તો જવાબ અહીંયા સીધો જ શું થશે વન બાય થ્રી અને ડાયરેક્ટ જ આપણે અહીંયા વન બાય થ્રી એ લખી નાખીએ તો આ થયું વન બાય થ્રી તો જુઓ એવો વિકલ્પ એક છે જ તો ક્યું સાચું છે એવું જ કીધું છે આપણને તો વિકલ્પ એક સાચો છે અહીંયા વિકલ્પ બે ત્રણ ચાર ગણી શકીએ ગણીશું તો સ્વાભાવિક છે ખોટા જ આવશે છે કેમ કે અહીંયા એક જ વિકલ્પ સાચો હોય એવા જ પ્રશ્નો પૂછેલા છે તો વિકલ્પ એક ને સાચો જવાબ ગણીશું